నియమ సార్ భగవాన్ కుంకుందాచార్య రచిత నియమ సార్ తథా మునివర్ పద్మ బ్రహ్మధారి దేవ్ రచిత తాత్పర్య వృత్తి టీకా એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 65મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 65મી ગાથામાં અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી એમાં તો એમ કહ્યું કે જેને પરના ઉપરોધ વિનાના બીજાથી રોકવામાં ન આવે એવા ગુડ અને પ્રાસુક ભૂમિ પ્રદેશમાં મળ આદિનો ત્યાગ હોય તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે અને એની ઉપર મુનિવર પદ્મપ્રભ મલધારી દેવે ટીકામાં એમ સમજાવ્યું કે શુદ્ધ નિશ્ચય નહીંથી જીવને દેહનો અભાવ છે, આત્માને દેહ છે જ નહીં. અને આત્માને દેહ નથી તો અન્ન ગ્રહણ કરવા પણ છે નહીં, એટલે આહાર પણ નથી. અને આહાર ગ્રહણને લીધે મળમૂત્ર આદિ સંભવે છે તો એ પણ નથી. એટલે નિશ્ચય નહીંથી જો વિચાર કરવા જઈએ તો આત્માનું સ્વરૂપ તો એવું છે કે એને આમાંનું કાંઈ નથી એ વાત સમજાવી. એટલે એમાં જે પહેલા ચાર સમિતિની અંદર નિશ્ચયથી સમિતિનું કેવું સ્વરૂપ છે એ વાત આવી ગઈ કે ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે છે, એ વખતે શુદ્ધ ઉપયોગ છે તો આત્માને તો શુદ્ધ વિકલ્પ ક્યાંથી હોય, એ વખતે કોઈ વિકલ્પ જ નથી. તો જે કંઈ વિકલ્પ છે, જે કંઈ શુભ વિકલ્પ છે, જે યત્નપૂર્વક આ મળમૂત્ર આદિકનો ત્યાગ કરવાનો શુભ વિકલ્પ છે એ ક્યારે હોય? તો કે એ ત્યારે જ હોય કે જ્યારે એ બહારમાં છે ત્યારે. અને એ સંયમીને એટલે કે મુનિને કયા પ્રકારે હોય એ અહીંયા સમજાવ્યું છે. અને એ વિકલ્પને જ, એ શુભ વિકલ્પને જ વ્યવહાર સમિતિ કહેવામાં આવ્યું છે. તો એ વાતમાં એમણે બીજી બહુ મહત્વની વાત લીધી છે, એનો અત્યારે વિસ્તાર ચાલે છે. શું એમણે સમજાવ્યું? કે તેથી જ સંયમીઓને મળમૂત્રના ઉત્સર્ગનું, ત્યાગનું સ્થાન જંતુ રહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીર ધર્મ કરીને પછી જે પરમ સંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાક પગલા જઈને ઉત્તર મુખે ઉભા રહીને કાય કર્મોનો, શરીરની ક્રિયાઓનો, બીજું સંસારના કારણભૂત હોય એવા પરિણામોનો, તથા ત્રીજું સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, કાય કર્મોનો સંસારના કારણભૂત એવા પરિણામોનો અને સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, આ ત્રણનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને અવ્યગ્રપણે એકાગ્ર થઈને ધ્યાવે છે, અથવા ફરી ફરીને કલેવરનું એટલે શરીરનું પણ અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે. શરીર એ અસૂચિ છે અને આવું જેને છે એવા મુનિરાજને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. તો આ ત્રણની વાત અત્યારે ચાલી રહી છે, શરીરની ક્રિયાઓનો, સંસારના કારણભૂત હોય એવા પરિણામનો, તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને
નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે. તો આ ગાથા અને ટીકા ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો કેટલો ભાગ ગઈકાલે કર્યો છે અને આ હવે મહત્વની જે વાત આવે છે એ આજે આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ ત્રીજો પાના નંબર 162 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 169. ત્યાં એક પ્રશ્ન તો એ આપણે કર્યો છે પણ ફરીથી આજે એવો પ્રશ્ન લઈએ. કોઈએ અહીંયા એવો પ્રશ્ન કર્યો કે વ્યવહાર સમિતિનો રાગ કરવો તો પડે ને, કેમકે એવો સુભાવ પણ એવો કરે તો થાય ને. જો જ્યાં સુધી સમ્યક દર્શન નથી ને ત્યાં સુધી આવા વિકલ્પ થાય, આવા પ્રશ્ન થાય. સમ્યક દ્રષ્ટિને આવો પ્રશ્ન નથી થતો. એટલે અહીંયા રાગની હજી અંદરમાં જે પડી છે ને, આટલા આટલા પ્રવચનો સાંભળ્યા, આટલા સ્વાધ્યાય થયા હતા, તે છતાં પણ રાગની જે અંદરમાં રૂચિ પડી છે ને, સુભાવની રૂચિ પડી છે ને, એટલે આવો પ્રશ્ન થાય કે વ્યવહાર સમિતિનો રાગ જેને શુભભાવ કહ્યો, શુભ રાગ કહ્યો, શુભ વિકલ્પ કહ્યો, તો એ પણ એમ કે કરવો તો પડે ને, એ ન કરે તો પછી કેમ ચાલે, એ હોવું તો જોઈએ ને. એના વિના તો જાણે કે ચારિત્ર અધૂરું રહી જાય. વ્યવહાર સમિતિનો રાગ, રાગમાં શું હતું? રાગમાં તો વાત એટલી હતી કે યત્ના પૂર્વક એમની પ્રવૃત્તિ થાય, જે પ્રવૃત્તિ છે તે બધી સમિતિમાં જે કરવાની પ્રવૃત્તિ જે વખતે જે થાય છે તો એ યત્નાપૂર્વક થાય એવો શુભ વિકલ્પ હોય છે એને વ્યવહાર સમિતિ કહેવામાં આવે છે. તો કહે છે કે એવો વ્યવહાર સમિતિનો રાગ કરવો તો પડે ને. હવે કરવો પડે એ એવી વાત શા માટે લાગે? કેમકે એ જે સ્થાને ઉભા રહીને વાત કરે છે ને, એ સ્થાનમાં ઉભા રહેતા એવો વિકલ્પ આવીના રહે નહીં. પણ સમ્યક દ્રષ્ટિ જે છે, જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે, એને આવો વિકલ્પ ના આવે. ક્યાં વિકલ્પ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય? વિકલ્પ કરવો પડે એવો ક્યાં પ્રશ્ન જ થાય છે? જ્યાં દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે સહજ રીતે જગતના બધા પદાર્થો પ્રત્યે એક પ્રકારનો ઉદાસીનતાનો ભાવ છે. તિરસ્કારનો ભાવ નહીં, ઉદાસીનતાનો. ઉદાસીનતા એટલે બધા જ્ઞેય માત્ર છે, એથી વિશેષ કાંઈ નથી. એવી ઉદાસીનતા વર્તતી હોય એટલે યત્નાપૂર્વક વર્તવાનો સ્વાભાવિક ભાવ હોય જ. એમાં એ કરવો પડે, યાદ રાખીને કરવો પડે એવું ક્યાંથી થાય? એટલે ગુરુદેવે સમાધાન એ રીતે આપ્યું કે ભાઈ, મુનિને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, કરવો પડતો નથી. સમ્યક દ્રષ્ટિને પણ એટલું હોય છે તો પછી આ તો મુનિ દશા છે. તો એમને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, કરવો પડતો નથી. તેઓ તે રાગના પણ કરતા નથી. અમે આવું ચારિત્ર પાળીએ છીએ, અમને આવી સમિતિ છે, એમ એના એ કરતા થતા નથી. કેમકે એમાં તો પરની અપેક્ષા રહી છે. એવી વ્યવહાર સમિતિમાં તો પરની અપેક્ષા છે, શરીરની અપેક્ષા છે, વિકલ્પ છે. અને એ વિકલ્પથી પોતે જુદા છે, શરીરથી તદ્દન જુદા છે, એવા પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં વારે વારે જાય છે, એમને એ રાગનું કરતાપણું નથી. એ રાગ આવ્યો છે તો એમ જાણે છે કે આ તો પ્રમાદ છે, અમારો એટલો પ્રમાદ છે. બીજી રીતે કહીએ તો અમારા પુરુષાર્થની નબળાઈને કારણે શુભરાગ છે. મુનિની તો આવી દશા હોય તો પછી એમાં આ વ્યવહાર સમિતિનો રાગ કરવો પડે એ વાત ક્યાંથી આવી? ગુરુદેવ કહે છે કે તેઓ તે રાગના પણ કરતા નથી. અહીં વ્યવહાર સમિતિના રાગની વાત છે, પણ બહારની જળ ક્રિયાની વાત નથી. એમ કહી અને ફરીથી સ્પષ્ટ કર્યું કે શરીરની ક્રિયા એ જળની ક્રિયા છે. ઉદ્ગળ પરમાણુઓનો સ્કંધ એવું આ શરીર, એની ક્રિયા એ જળની ક્રિયા છે. એની ક્રિયા, એની જે કાંઈ ક્રિયા થાય એ તો એના કારણે થાય. એ જળનું કાર્ય જળ કરે, એ આત્મા કરે નહીં. એટલે એની તો વાત નથી. જે વિકલ્પ આવ્યો છે એ શુભ વિકલ્પ છે, એ તો આત્માનો વિકલ્પ છે. અને એ શુભ વિકલ્પ થયો, એવા પરિણામ થયા, એ આત્માના પરિણામ થયા છે. પણ એક જળની જે ક્રિયા એ વખતે થઈ, યત્નાપૂર્વક ચાલવું કે યત્નાપૂર્વક કાંઈ પણ કરવું, કોઈ પણ સમિતિ હોય તો,
એ બધી એ વખતે શરીરની એવી ક્રિયા થાય એ કઈ આ એવો વિકલ્પ આવ્યો છે માટે થાય છે એમ બિલકુલ નથી. આવી દ્રવ્યની સ્વતંત્રતા છે. એવો વિકલ્પ આવ્યો કે જોઈને ચાલવું તો પછી જોઈને ચાલવાનો વિકલ્પ જ છે, અને બાકી શરીર જે રીતે ચાલે છે એ રીતે ચાલે છે. એટલે શરીર જડ છે અને જડ શરીરની ક્રિયા જે થાય એ ક્રિયાનો કરતા આત્મા તો નથી. પેલો વિકલ્પ આવ્યો છે એ પણ એનો કરતા નથી, અને એ વિકલ્પને કારણે શરીરની એમ ક્રિયા થાય છે એમ પણ નથી. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે એવો વિકલ્પ છે એ વખતે એવી ક્રિયા પણ દેખાય છે, એવી ક્રિયા હોય પણ છે. ક્રિયા હોય, એવી જ ક્રિયા હોય અથવા ન પણ હોય, પણ જેને સમિતિ કહી છે એ તો શુભાવરૂપ છે, એ તો શુભ વિકલ્પ રૂપ જ છે. મુનિને એવો વિકલ્પ હોય છે એ વાત અહીંયા કરી છે કે અહીં વ્યવહાર સમિતિના રાગની વાત છે, પણ બહારની જડની ક્રિયાની વાત નથી. કેમ કે બહારની જડ ક્રિયા જીવ ક્યારે કરે છે? ક્યારેય કરતો નથી. જીવ પરના કાર્યો તો ક્યારેય કરતો નથી. જડની ક્રિયાનો કરતા તો જીવ ત્રણ કાળમાં નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈ પણ આત્મા પરની ક્રિયાનો કરતા છે જ નહીં, એમાં જડની ક્રિયાનો કરતા ત્રણ કાળમાં ક્યારેય નથી. વ્યવહાર સમિતિનો રાગ આવે તેના કરતા મુનિ નથી. તેઓ તો રાગ આવે તે સંસારનું કારણ છે એમ જાણીને અંદર સ્વભાવમાં ઠરે છે. હવે જ્યાં મુનિનો વ્યવહાર સમિતિનો વિકલ્પ સંસારનું કારણ છે, મુનિનો આ વ્યવહાર સમિતિનો જે વિકલ્પ છે એ સંસારનું કારણ છે, કેમ કે શુભભાવ છે, બંધનું કારણ છે એટલે સંસારનું કારણ છે, તો પછી અજ્ઞાનીના આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, રળવું, ખાવું, ભોગના ભાવ વગેરે પાપ તો મહાસંસારનું કારણ છે. અહીંયા કહે છે કે આત્માના જ્ઞાની ધ્યાની આત્મામાં રમનારા એવા મુનિઓને, એવા સંતોને પણ શરીર નિમિત્ત સંબંધમાં છે, શરીર નિમિત્ત સંબંધમાં છે, તેથી મળમૂત્ર ત્યાગનો પ્રસંગ હોય છે, અર્થાંત એવો વિકલ્પ આવે છે. છતાં પણ મુનિ તે બધો શરીર ધર્મ કરીને સંસારનું કારણ એવો વ્યવહાર સમિતિનો વિકલ્પ છોડી દે છે. આ ત્રણ વાત જે ચાલી રહી છે એનો વિસ્તાર ગુરુદેવ કરી રહ્યા છે. તો એમાં ત્રીજી વાત જે છે કે તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, ત્રણ વાત શું હતી? કાય કર્મોનો, શરીરની ક્રિયાઓનો સંસારના કારણભૂત હોય એવા પરિણામોનો, તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે. તો હવે આ સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને એ વાતને ગુરુદેવ સમજાવે છે. કહે છે કે મનનો સંબંધ કરે છે ત્યાં રાગ ઉત્પન્ન થાય છે. મનનો સંબંધ કરે છે ત્યાં રાગ ઉત્પન્ન થાય છે કે જે સંસારનું કારણ છે. માટે મુનિ મનનો પણ ઉત્સર્ગ કરે છે. મનનો સંબંધ કરવો તે સંસાર છે, અને ભગવાન આત્માનો સંબંધ કરવો તે મોક્ષનો માર્ગ છે. મનનો સંબંધ કરવો એટલે વિકલ્પમાં રાચી રહેવું, એ સંસારનું કારણ છે, તે જ સંસાર છે, એના વિકલ્પો શુભાશુભ ભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, એ જ એનો સંસાર છે. અને ભગવાન આત્માનો સંબંધ કરવો, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો સંબંધ કરવો, એનું લક્ષ કરવું, ત્યાં એકાગ્રતા કરવી, તે મોક્ષનો માર્ગ છે. સંત મુનિ તો અંતર સ્વભાવમાં શાંત રસથી, વિતરાગ રસથી જામી ગયા છે. 87માં કળશમાં પણ આવ્યું ને
કે મુનિને ધીરજ સહનશીલતા ક્ષમા અને મૈત્રી ભાવ હોય છે. મુનિરાજને ધીરજ કહેતા ઘણો જ શાંત રસ પ્રગટ્યો છે, ઘણી જ સહનશીલતા છે, ઘણી જ શાંતિ નામ ક્ષમા પ્રગટી છે અને બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે. આવા મુનિને મળમૂત્રના ત્યાગ કરવારૂપ દેહ ક્રિયા વખતે વિકલ્પ હોય છે, પરંતુ પછી મનના સંબંધે થયેલા તે વિકલ્પને છોડી દે છે. આગળ કહે છે કે સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, અર્થાંત જે અંદરમાં મન છે ને, જળ મન, તેના સંબંધમાં આવતા રાગ થાય છે અને તે રાગ સંસારનું કારણ છે, માટે મુનિ તેનો ઉત્સર્ગ કરે છે. વાણી જળ છે, શરીર જળ છે અને આ મન છે, દ્રવ્ય મન છે, એ પણ જળ છે. અહીંયા ખીલેલી આઠ પાંખડીના કમળના આકારે, ઊંધા કમળના આકારે એ છાતીમાં અંદર દ્રવ્ય મન છે, તો કહે છે કે એ જળ છે. વાણી, શરીર અને મન એ ત્રણેય જળ છે, એ ત્રણેય જળ છે અને એ અજીવ થઈને રહ્યા છે. વાણી, શરીર અને મન એ ત્રણેય જળ છે. જળ છે એટલે કે એ જ્ઞાન કરતા નથી. મન, વાણી અને કાયા એ ત્રણેયમાંથી કોઈ ચેતન નથી. એની સાથે જીવ રહ્યો છે ત્યારે પણ એ ચેતન નથી, એ તો જળ જ છે, એ જ્ઞાન કરતા નથી. ઘણાને એમ હોય છે કે મનથી જ્ઞાન થાય, મન ના, એમ નથી. મન, વાણી અને કાયા ત્રણેય જળ છે અને જળ કયા છે? આત્મા એનાથી જુદો છે. જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે. જેમ ઇન્દ્રિયો જ્ઞાન કરતી નથી, એવી રીતે મન પણ કાંઈ જ્ઞાન કરતું નથી. જ્ઞાન કરનાર તો ભગવાન આત્મા પોતે છે. એટલે ત્રણેય જળ છે અને ગુરુદેવે તેને અહીંયા જળના ચોસલા છે એમ કહી દીધું. એ ત્રણેય જળના ચોસલા છે અને અજીવ થઈને રહ્યા છે. જ્યારે તેનાથી ભિન્ન પોતે ભગવાન આત્મા છે, તો કહે છે કે મનનો સંબંધ થતા રાગ થાય છે. મનનો સંબંધ થતા રાગ થાય છે, પછી ભલે તે શુભ રાગ હો અને તે રાગ સંસારનું કારણ છે. અહીં વ્યવહાર સમિતિની વાતમાં પણ આ જ વાત કહે છે કે મળમૂત્રનો ત્યાગ જોઈને કરવો, યત્નપૂર્વક કરવો વગેરે, એ વ્યવહાર સમિતિના વિકલ્પ વખતે મનનો સંબંધ થાય છે એટલે એ રાગનો સંબંધ થયો. ત્યારે ભગવાન આત્મા તો મનના સંબંધ વિનાની ચીજ છે. પોતાના નિજ સ્વરૂપની અંદર મન પણ નથી, વાણી પણ નથી, કાયા પણ નથી, વિકલ્પો પણ નથી, શુભાશુભ ભાવ પણ નથી. એવો પોતે ત્રિકાળ શુદ્ધ ચીજ છે, પોતે ત્રિકાળી શુદ્ધ ચીજ છે. એટલે એવા ભગવાન આત્માને ખરેખર મન નથી, છતાંય એ મનનો સંબંધ કરે છે. મનનો સંબંધ અંદરમાં પણ નથી, પણ એ મનનો સંબંધ પોતે કરે છે. એના સ્વરૂપમાં મનનો સંબંધ નથી, એના સ્વભાવમાં મનનો સંબંધ નથી, પણ એ પોતે મનનો સંબંધ કરે છે એટલે કે મન સાથે જોડાય છે, તો એને વિકલ્પ થાય છે અને વિકલ્પ થાય છે તો પછી સંસાર છે. ખરેખર નિશ્ચયથી તો ભગવાન આત્મા મનના સંબંધ વિનાની ચીજ છે. પોતાના શુદ્ધ ઉપયોગમાં છે ત્યારે એને મનનો સંબંધ હોતો જ નથી, વિકલ્પ હોતો જ નથી. હવે કહે છે કે આવી ચીજ જેને દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં આવી છે, તથા તે ઉપરાંત જેને રાગના અભાવ સ્વરૂપ
શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે કે મુનિને વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે છે. સાતમે ગુણ સ્થાને છે ત્યારે તો શુદ્ધ ઉપયોગ છે, પણ બારમાં આવે છે છઠ્ઠા ગુણ સ્થાનની દશા છે તો એવા વિકલ્પ હોય છે, એવો વિકલ્પ આવે છે ખરો, વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે છે ખરો. કેમ કે હજુ શરીર છે તો શરીર છે તો તેથી મળમૂત્રના ત્યાગનો વિકલ્પ હોય છે, પરંતુ પછી તે વિકલ્પને મુનિ છોડી દે છે એ વાત અહીંયા તો કરી છે. ને એ બધા વિકલ્પને છોડે છે જે સંસારનું કારણ છે, અને મનને પણ છોડે છે એમ વાત કરી. ગુરુદેવ કહે છે કે આ માર્ગ જે છે એ જેને રૂચિ નથી ને એવા કાયરને સાંભળવો ને જીલવો કઠણ પડે છે. અહીંયા કહે છે કે આ માર્ગ કાયરને જીલવો કે સાંભળવો પણ કઠણ પડે છે. અહીંયા કાયર એટલે કઈ અપેક્ષાથી કાયર કહ્યા છે કે જેને તત્વની રૂચિ નથી, જેને તત્વની રૂચિ નથી, પોતાના સ્વરૂપને જાણવાનો વિકલ્પ આવ્યો નથી કે પોતે કોણ છે, પોતાના સ્વરૂપને જાણવાનો જેને વિકલ્પ આવ્યો નથી, પોતાના સ્વરૂપને પોતે જાણે, પોતે કોણ છે, ક્યાંથી થયો અને પોતાનું કેવું સ્વરૂપ છે એને એનો વિકલ્પ આવ્યો નથી, એ કાયર છે. એટલે એને માટે એની વાત કરતા ગુરુદેવ કહે છે કે એમને તો આ સાંભળવું કઠણ પડે, એને તો આ વાત આવી વાત સાંભળવી અઘરી લાગે. કૃપાળુ દેવ પણ કહ્યું છે ને કે વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના, ભવરોગના ઔષધ સમાન વિતરાગના વચનો છે જે પરમ શાંતિ દેનારા છે, સુખ દેનારા છે, પણ જેને ભવરોગના ઔષધ ગયા એવા એ ઔષધ કાયરને પ્રતિકૂળ છે. ઔષધ કોઈકને પ્રતિકૂળ પણ હોય, દવા જે છે ને જે મેડિસિન છે એ કોઈકને માફક ના આવે, તો અહીંયા એ ઉદાહરણ આપ્યું છે કે આ ઔષધ છે. શું ઔષધ છે? ભવરોગનું ઔષધ છે. ભવરોગની આ જે દવા છે એ ભવરોગની દવા હોવા છતાં, ભવના ભ્રમણને ટાળવા વાળી એ ઔષધિ હોવા છતાં પણ પેલા કાયરને એ પ્રતિકૂળ છે. જેને પોતાના સ્વરૂપની ચિંતા જ નથી એને એ પ્રતિકૂળ છે. એટલે કે આ ભગવાનની વાણી જે છે, વિતરાગના વચન છે, એ ભવરોગનો નાશ કરનારા વચનો પેલા કાયરને કઠણ પડે છે, અઘરા પડે છે, એને ગમતા નથી, એની રૂચિ થતી નથી, એને વારે વારે સાંભળવાનું એને મન થતું નથી, એમાં એને કંટાળો આવે છે, એમાં એને બગાસા આવે છે. બીજે બધે એને રૂચિ થાય છે પણ આ ભગવાનની વાણીમાં એને રૂચિ થતી નથી. એટલે એ વાત ગુરુદેવે કરી છે. ઘણી વાર ગુરુદેવે આ કાયરને એ પ્રતિકૂળ છે એ વાત તો ઘણી વાર કરી છે. કૃપાળુદેવે પણ આ વાત લીધી છે. અહીંયા કહે છે કે ભગવાનની વાણી શાંત 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 હોય છે, તે વિતરાગતાને બતાવનારી છે, વિતરાગતાને ગ્રહણ કરાવનારી છે અને રાગને છોડાવનારી છે, એવી ભગવાનની વાણી છે. વિતરાગની વાણી રાગને જણાવનારી છે કે આવો રાગ જે તે ભૂમિકા, જે ભૂમિકા છે એ વખતે જે પ્રમાણેની ભૂમિકા છે એ પ્રમાણેનો એ ભૂમિકામાં હોય છે, જે ભૂમિકા છે તે પ્રમાણે એવો એને રાગ હોય છે. મુનિને સાતમા ગુણસ્થાનની દશામાં રાગ નથી અને છઠ્ઠે હોય ત્યારે કેવા રાગ હોય છે તો એ જણાવ્યું છે, પણ એમ નથી કહ્યું કે એવો રાગ કરજે. જે ભૂમિકા છે તો એ ભૂમિકા અનુસાર એને કેવા રાગ હોય છે એટલી જ વાત કરી છે. તેથી તું પણ આવો રાગ અહીં હોય છે એમ માત્ર જાણ, પણ એ રાગ કરવાની વાત નથી કરી.
રાગ હોય છે એને તું જાણ, અને સાથે કહે છે કે એ રાગ હોય છે છતાં પણ એ રાગ છોડવા લાયક છે, આદરવા લાયક નથી, એ માત્ર જાણવા માટે કહ્યું છે. એટલે વ્યવહાર સમિતિ જે છે, જે શુભ વિકલ્પ છે, શુભ રાગ છે, એની વાત પણ અહીંયા એ જ રીતે છે કે એ ખરેખર કઈ આદરવા લાયક નથી. વ્યવહાર સમિતિ પણ આદરવા લાયક નથી એમ કહેવાનો આશય છે. હવે આદરવા લાયક નથી એટલે એનો અર્થ એમ નથી થતો કે એને યત્નાપૂર્વક ન વર્તવું, એમ કહેવાનો આશય નથી. કેમ કે એ વાત તો પહેલા જ સ્પષ્ટ કરી દીધી છે કે શરીરની ક્રિયા જુદી છે અને એને તો એ વિકલ્પ છે. યત્નાપૂર્વક કાર્ય કરવાનો એવો વિકલ્પ માત્ર છે, ખરેખર આત્મા તો કાંઈ કાર્ય કરતોય નથી. અને શરીરની ક્રિયા છે તે તો તદ્દન એનાથી જુદી છે. અને મુનિને તો એવો શુભ વિકલ્પ જ હોય કે હિંસા ન થાય એવો વિકલ્પ જ હોય. હવે એ વિકલ્પ જે છે તો એને એ એમ માને કે એ ધર્મનું કારણ છે ને એ આદરણીય છે, તો એને આદરવા લાયક માની એને બેસી રહેશે તો સ્વરૂપમાં ક્યારે જશે, શુદ્ધ ભાવમાં ક્યારે જશે, એનો ઉપયોગ શુદ્ધ ક્યારે થશે. એટલે અહીંયા એ વાત કરી છે કે વ્યવહાર સમિતિ પણ આદરવા લાયક નથી. કેમ કે વ્યવહાર સમિતિ છે તે રાગ છે, શુભ રાગ છે. તો શુભ રાગ જે છે તે એ છે, અને ઉપાદેય શું છે? ઉપાદેય તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તે જ ઉપાદેય છે. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ બીજું બધું એ છે. અહીંયા કે છે કે ભાઈ તારો સ્વભાવ વિતરાગ મૂર્તિ છે ને પ્રભુ, રાગથી રહિત નિષ્ક્રિય અકષાય સ્વભાવનો તું પિંડ છો, અકષાય સ્વભાવનો તું પિંડ છો. અનંત ગુણ છે પણ એક પણ ગુણ એવો છે કે જેને કારણે એને કષાય થાય, ક્રોધ માન માયા લોભમાંથી કોઈ પરિણામ થાય, કે નવ પ્રકારના નો કષાય કયા તો એમાંના કોઈ થાય, એવો તો એક પણ ગુણ આત્મામાં નથી. એટલે એ તો અકષાય સ્વભાવ રૂપ જ છે. ગુરુદેવ કહે છે કે તું અકષાય સ્વભાવનો પિંડ છો. અનંત ગુણનો પિંડ કયો, એની સાથે નાસ્તિથી આ વાત પણ આવે કે એ કષાય રહિત છે, કોઈ કષાય અંદરમાં છે જ નહીં. તારો સ્વભાવ વિતરાગ મૂર્તિ છે પ્રભુ, રાગથી રહિત નિષ્ક્રિય અકષાય ભાવનો તું પિંડ છો. આવા અકષાય સ્વભાવનો આશ્રય લઈને જેણે પ્રથમ સંકિતને યોગ્ય અને પછી મુનિને યોગ્ય અકષાય સ્વભાવની નિર્મળ દશા પ્રગટ કરી છે. પહેલા સંકિતને યોગ્ય એવી નિર્મળ દશા પ્રગટ કરી, એટલે શું? સંકિતને યોગ્ય નિર્મળ દશા પ્રગટ કરી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ થયા, સ્વાનુભૂતિપૂર્વક એવા નિર્મળ પરિણામ થયા. એટલે અનંતાનુબંધી કષાય ગયો, અને પછી તો વિશેષતાથી ઉગ્રપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને વિશેષ કષાયોનો, વધારે કષાયોનો ભાવ થયો. એટલે કે અપ્રત્યાખ્યાના વર્ણીય કષાયનો ભાવ થયો, પ્રત્યાખ્યાના વર્ણીય કષાયનો ભાવ થયો, એમ ત્રણ કષાયની ચોકડીનો ભાવ થયો. એટલે મુનિની દશા તો કષાયની ત્રણ ચોકડીના ભાવ રૂપ છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે પ્રથમ સંકિતને યોગ્ય અને પછી મુનિને યોગ્ય અકષાય સ્વભાવની નિર્મળ દશા પ્રગટ કરી છે. તેણે સંસારના નિમિત્તભૂત મનનો સંબંધ ઉત્સર્ગ કરવા છોડી દેવા જેવો છે. મુનિની વાત ચાલે છે તો મુનિને માટે એમ કહ્યું એણે મનનો સંબંધ ઉત્સર્ગ કરવા જેવો છે, છોડી દેવા જેવો છે. એટલે મુનિરાજે ટીકાની અંદર એ વાત લીધી ત્રણ વાતમાં કે સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, મનનો ઉત્સર્ગ કરીને, અને પછી આ તો જે ઉત્સર્ગ કરવાની વાત કરી એ તો છોડવાની વાત કરી, પણ પછીથી શું કરે છે એની વાત આગળ આવે છે કે નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે. તો હવે એની વાત આવશે. અહીંયા ગુરુદેવ કહે છે કે
સંસારના નિમિત્તભૂત મનનો સંબંધ ઉત્સર્ગ કરવા જેવો છે, છોડી દેવા જેવો છે. થોડીક વધારે સ્પષ્ટતા કરતા પહેલા કહે છે કે અહીંયા જડ મનને સંસારનું નિમિત્ત અને તેના સંબંધે જે પરિણામ થાય તે સંસારનું મૂળ કારણ છે એમ કહ્યું છે. જડ મનને સંસારનું નિમિત્ત કારણ કહ્યું છે અને તેના સંબંધે જે પરિણામ થાય, શુભાશુભ પરિણામ થાય, જે વિકલ્પ થાય, એ સંસારનું મૂળ કારણ છે એમ કહ્યું. અર્થાત જડ મન છે તે સંસારનું નિમિત્ત છે અને તેનો સંબંધ કરતા જે પરિણામ થાય તે સંસારનું મૂળ કારણ છે એમ કહે છે. શું કહે છે? કે સંસારના કારણભૂત હોય એવા પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને એમ કહ્યું છે. એટલે કે વ્યવહાર સમિતિનો જે શુભ વિકલ્પ, એ શુભ વિકલ્પ એ પણ સંસારનું કારણ છે. કેમ કે શુભ વિકલ્પ છે એટલે એ વિકાર થયો અને તે વિકલ્પમાં મનનો સંબંધ છે. મન નિમિત્ત હોવાથી મન સંસારનું નિમિત્ત છે. બીજી રીતે કહીએ તો સંસારનું નિમિત્ત એ જડ મન અને સંસારનું ઉપાદાન મૂળ કારણ તે પોતાના વિકારી પરિણામ, મનના સંબંધે થતા પોતાના વિકારી પરિણામ. તો તે બંનેને, સંસારના નિમિત્તભૂત એવા મનને તથા સંસારના કારણભૂત એવા વિકારી પરિણામને મુનિ લક્ષમાંથી છોડી દે છે. એક ઉત્સર્ગ થયો. આપણે કાયા ઉત્સર્ગ કહીએ છીએ ને, તો એનો અર્થ શું છે? કે કાયાનું લક્ષ છોડી દેવું. મન, વચન અને કાયા ત્રણેયનું લક્ષ છોડવાનું છે. કાયા કહેતા ત્રણેય એમાં આવી જાય છે, મન, વાણી અને કાયા. એનું નામ કાયોત્સર્ગ છે. આપણે તો શું કરીએ? કૌશક કૌશક કરીએ અને શું કરીએ? કાયોત્સર્ગ કહો કે કૌશક કહો. પ્રાકૃતમાં કૌશક કયો છે, સંસ્કૃતમાં કાયોત્સર્ગ શબ્દ છે. બંનેનો અર્થ એક જ છે. અને એમાં શું કરીએ આપણે? ચાર લોગસનો કૌશક એટલે ચાર લોગસ ઝડપથી બોલી દઈએ. જેટલા ઝડપથી બોલીએ એટલે જલ્દી પતી જાય. અને પછી પાછું એમ કહેવામાં આવ્યું કે જો ચાર લોગસ ના આવડતા હોય તો પછી તમે આઠ નૌકાર મંત્રનો કૌશક કરો, કે નવ નૌકાર મંત્રનો કૌશક કરો. દિગંબરમાં નવ ને શ્વેતાંબરમાં આઠ. એ ભાઈ, એ કૌશક નથી, એને કાયોત્સર્ગ નથી કહેતા. કાયોત્સર્ગ તો શું છે? કાયાનું લક્ષ છોડી દેવું. અહીંયા કહે છે મનનું લક્ષ છોડી દે છે. સંસારના નિમિત્તભૂત એવા મનને તથા સંસારના કારણભૂત એવા વિકારી પરિણામને મુનિ લક્ષમાંથી છોડી દે છે. જેની દ્રષ્ટિમાં અપૂર્ણતા તેમજ વિપરીતતા પણ નથી, દ્રષ્ટિમાં અપૂર્ણતા નથી. પછી દશાની અંદર પૂર્ણ દશા ભલે પ્રગટ ન થઈ હોય પણ દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં અપૂર્ણતા નથી. મુનિરાજની શ્રદ્ધામાં ક્યાં અપૂર્ણતા છે? સંકિતીને પણ દ્રષ્ટિમાં તો અપૂર્ણતા નથી, શ્રદ્ધામાં તો કોઈ અપૂર્ણતા નથી. કહે છે કે જેની દ્રષ્ટિમાં અપૂર્ણતા તેમજ વિપરીતતા પણ નથી. અરે, આ વ્યવહાર સમિતિનો વિકલ્પ ઉઠે તે પણ જેની દ્રષ્ટિમાં નથી, પણ જેની દ્રષ્ટિમાં નિર્મળ આનંદ પ્રભુ ચૈતન્ય ભગવાન આત્મા પરિપૂર્ણ પરમાત્મા હું છું એમ તરવરે છે, એવા મુનિની વાત કરતા અહીં કહે છે કે આવી મુનિપણાની સ્થિતિમાં પણ શરીરનો સંબંધ હોવાથી આ મળમૂત્ર ઉત્પન્ન થવાનો તેમજ તેના ત્યાગનો પ્રસંગ બને છે. અને ત્યારે તે વખતે જે વિકલ્પ ઉઠે છે તે સંસારનું કારણ છે. તે વિકલ્પમાં, એના પરિણામમાં મનનો સંબંધ હોય છે, મન નિમિત્ત હોય છે. એટલે પછી એને પણ એ છોડે છે એમ એના ઉત્સર્ગની વાત કરી, મનના ઉત્સર્ગની વાત કરી છે. તો ત્રણ વાત જે આવી, શું ત્રણ વાત આવી? કે વ્યવહાર સમિતિના શુભ પરિણામ સમયે જે આ મળમૂત્ર વિષ્ટા શ્લેષ્મ વગેરે જે છે એ નીકળે એવી એવી જે કાયા, જે જળરૂપ કાયાની જે ક્રિયા છે, જળરૂપ ક્રિયા છે,
એને છોડી દે છે. અર્થાત મુનિરાજ શરીરની ક્રિયાનું લક્ષ્ય છોડી દે છે. બીજી વાત, સંસારનું મૂળ કારણ એવા વ્યવહાર સમિતિના પરિણામને છોડી દે છે, એટલે કે શુભ વિકલ્પને પણ છોડે છે. અને ત્રીજું, વ્યવહાર સમિતિના શુભ પરિણામનું નિમિત્ત એવું જળ મન, દ્રવ્ય મન, તેનો પણ સંબંધ છોડી દે છે. અને પછી પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. આ મુનિની વાત ચાલે છે. મનના સંબંધને છોડવાની વાત આવી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે મુનિ મનનો સંબંધ છોડી દે તો તેઓ વિતરાગ થઈ જાય. અડધું પડધું જાણ્યું હોય ને એટલે કોઈક વાર આવો પ્રશ્ન થઈ જાય, મનનો સંબંધ છોડી દે તો તેઓ વિતરાગ થઈ જાય. કહે છે કે ભાઈ સાંભળ, જરા ધીરો પણ, શું વાત ચાલે છે? કઈ અપેક્ષાથી? કહે છે કે ભાઈ સાંભળ, જેટલો મનનો સંબંધ છૂટ્યો છે તેટલા વિતરાગ જ છે. કોણ? મુનિરાજ. મુનિને વિતરાગતા પ્રગટ થઈ છે. જેટલા અંશે વિકલ્પ છૂટ્યા છે અને સ્વરૂપનું લક્ષ્ય રહે છે તેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ જ છે. જેટલો મનનો સંબંધ છૂટ્યો છે તેટલા વિતરાગ જ છે. આવું મુનિપણું છે. સમ્યક દર્શન પણ શું કેવું છે કે તેમાં સંકિતિને પૂર્ણ આનંદનો નાશ દ્રષ્ટિમાં આવ્યો છે. અને તેને કહે છે કે વ્યવહારની દયાદાન વ્રત આદિની શુભ ક્રિયાના પરિણામનો પણ ત્યાગ વર્તે છે, કેમ કે એ રાગનો સ્વભાવમાં અભાવ છે. સંકિતિની વાત કરી, સંકિતિને પણ આવું છે. વ્યવહારની આ દયાદાન વ્રત આદિની જે શુભ ક્રિયા, એના પરિણામનો પણ ત્યાગ વર્તે છે, એટલે કે એવા પરિણામના એ સ્વામી થતા નથી. કોણ? સંકિતિની વાત છે. સંકિતિ પણ એવી શુભ ક્રિયા અને શુભ વિકલ્પ જે છે તો એના સ્વામી એ થતા નથી, એનો ત્યાગ એમને એ રીતે વર્તે છે, કેમ કે એ રાગનો સ્વભાવમાં અભાવ છે. એવો રાગ આત્માના નથી, આત્માના સ્વભાવમાં નથી. આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે એવો કોઈ શુભ રાગ થાય. હવે જયારે સંકિતિની આવી દશા છે તો અહીંયા તો મુનિની વાત ચાલે છે. તો મુનિને વિશે એમ કહે કે મુનિ મનનો સંબંધ છોડી દે છે તો એ અપેક્ષાથી વાત છે કે મુનિ પોતે વારંવાર શુદ્ધ ઉપયોગમાં થઈ જાય છે, શુદ્ધ ઉપયોગમાં વર્તે છે. જેટલો શુદ્ધ ઉપયોગ છે, જેટલો જેટલો જેટલા અંશે શુદ્ધ ઉપયોગ છે, જેટલી સ્વરૂપને વિશે એકાગ્રતા છે, એટલો શુભ ભાવનો અને વિકલ્પનો અભાવ છે. એટલો શુભ ભાવ અને વિકલ્પ તૂટ્યો છે એનો મન સાથેનો, એટલે કે આત્માનો મન સાથેનો સંબંધ એટલો છૂટ્યો છે અને એટલી વિતરાગતા છે. અહીંયા કહે છે, અહીંયા મુનિની વાત ચાલે છે કે જેઓ અતિન્દ્રિય આનંદમાં ઝૂલે છે તેઓ કહે છે કે સંસારનું કારણ એવા પરિણામનો ત્યાગ કરે છે. સંસારનું કારણ એવા પરિણામનો ત્યાગ કરે છે. શું છે સંસારનું કારણ એવા પરિણામો? કે રાગ દ્વેષના જે પરિણામ છે એ સંસારનું કારણ છે. એવા પરિણામને કારણે આશ્રવને બંધ થાય છે અને એને કારણે ભવના ભ્રમણ થાય છે, એમ એનો સંસાર છે. સંસારનું કારણ એવા પરિણામનો ત્યાગ કરે છે અને કાયસર્ગ કરે છે, એટલે કે કાયાનું લક્ષ્ય છોડીને સ્વરૂપમાં સ્થિર થાય છે. ઉદય કહે છે કે આને કાયોત્સર્ગ કહેવામાં આવે છે, તથા તેઓ મનનો પણ ઉત્સર્ગ કરે છે, મનના સંબંધનો ત્યાગ કરે છે, અર્થાંત મનનો સંગ છોડે છે. મનનો સંગ છોડે છે અને ધ્યાનમાં લીન થઈને મનને પણ છોડી દે છે. કે છે કે આ તો નાસ્તિથી વાત કરી, છોડવાની વાત આવીને એને છોડી દે છે, એટલે બધી વાત તો આ નાસ્તિથી કરી. પણ પછી હવે પછી શું કરે છે? તો તે કહે છે કે નિજ આત્માને અવ્યગ્ર એટલે એકાગ્ર થઈને ધ્યાવે છે. ત્રણ વાત કરી અને પછી હવે અસ્થિથી વાત કરે છે કે પછી શું કરે છે? તો કે નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે. હવે એનો વિસ્તાર બુદ્ધિ કરે છે.
કે આ અસ્તિત્વ વાત કરી, આ વાત જે કરી તે અસ્તિત્વ વાત કરી, જે વ્યવહાર સમિતિની વાત કરી તો એ વ્યવહાર સમિતિની વાત પછીથી જે વાત આવી ત્રણ વાત, અને એના પછીથી કહે છે કે મુનિ પોતાના આનંદ સ્વરૂપ આત્માને ધ્યાનમાં લઈને અવ્યગ્રપણે એકાગ્રપણે તેનું ધ્યાન કરે છે, એટલે કે આત્માને ધ્યેય બનાવીને તેમાં સ્થિર થાય છે. વ્યવહાર સમિતિના વિકલ્પ પછી મુનિનું આ કર્તવ્ય છે કે કાય ક્રિયાનું લક્ષ્ય, વિકલ્પ અને મનનો સંગ છોડીને અંદર ધ્યાનમાં જવું. આવી વાત છે. વિતરાગનો જે પરંપરા માર્ગ હતો એ બધોય અત્યારે તો વર્તમાનમાં ક્યાંય જુદી રીતે કલ્પિત રીતે કહેવામાં આવે છે, પણ મૂળ વાત તો વિતરાગના માર્ગમાં જે છે એ તો આ પ્રમાણે છે. અહીંયા કહે છે કે મુનિને વ્યવહારથી શરીર છે, તેથી અન્ન ગ્રહણ છે, અને તેથી આ મળત્યાગ આદિ પણ છે, પણ એ વિકલ્પ જે છે તો એ વિકલ્પ સ્વરૂપમાં નથી. માટે એવો વિકલ્પ જે છે, યત્નાપૂર્વક વર્તવાનો જે વિકલ્પ જે છે, હિંસા ન થાય એ રીતે જે વિકલ્પ છે, શુભ વિકલ્પ છે, એ વિકલ્પ પણ બંધનું કારણ છે, એટલે સંસારનું કારણ છે. અર્થાંત મનનો સંગ કરીને જે પરિણામ ઉત્પન્ન થાય છે તે બંધનું કારણ છે. તે કારણે તેને છોડીને મુનિ નિજ આત્માને ધ્યાવે છે. અહીંયા કહ્યું ને મુનિ નિજ આત્માને ધ્યાવે છે, તો એમ નથી કહ્યું કે અર્યંત પરમેશ્વરને ધ્યાવે છે, એમ નથી કહ્યું, પણ નિજ આત્માને ધ્યાવે છે. તીર્થંકર ભગવાનને એક અર્યંત ભગવાનને સિદ્ધ ભગવાનને ધ્યાવે છે એમ નથી કહ્યું, કેમ કે એ ભગવાન તો પર છે. એ જીનેશ્વર ભગવાન, અર્યંત ભગવાન એનાથી જુદા પર છે, અને પરનું ધ્યાન કરે તો પછી શુભરાગ થશે. અહીંયા તો નિજ સ્વરૂપમાં ઉતરી જાય છે, ત્યાં એકાગ્રતા કરે છે. એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં કોઈ રાગના પરિણામ થતા નથી. મિથ્યા દ્રષ્ટિને ક્યાં કાંઈ છે, નિશ્ચય પણ ક્યાં છે અને વ્યવહાર પણ ક્યાં છે? મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય નથી અને વ્યવહાર પણ નથી. જ્યારે અહીં તો જેને સ્વરૂપના દ્રષ્ટિ ભાન અને અનુભવ પ્રગટ્યા છે, જેને સ્વરૂપના શ્રદ્ધાન ભાન એટલે જ્ઞાન અને અનુભવ પ્રગટ્યા છે, તથા સ્વસંવેદનની પ્રત્યક્ષ આનંદની ઉગ્રતા જેની દશામાં વર્તે છે, એવા મુનિની વાત છે, અને તેઓ જ સાચા મુનિ છે. તો કહે છે કે મુનિ નિજ આત્માને અવ્યગ્ર થઈને ધ્યાવે છે. અવ્યગ્ર થઈને કહેતા વ્યવહાર સમિતિનો જે વિકલ્પ છે તે પણ વ્યગ્રતા છે, અને તેને છોડી દઈને ચિદાનંદ ભગવાન આત્મામાં અવ્યગ્ર એકાગ્ર થઈને આત્માને ધ્યાવે છે. આ નિર્વિકલ્પ ધ્યાન, આ નિર્વિકલ્પ ધ્યાન. ગુરુદેવ કહે છે કે અહીંયા વ્યવહાર સમિતિની વાત કરે છે તો પણ તેમાં આ નિશ્ચયની વાત કરી, કેમ કે વ્યવહારની વાત એ નિશ્ચય વિના થઈ શકતી જ નથી. વ્યવહાર નિશ્ચય વિના હોય નહીં. નિશ્ચય વિના વ્યવહાર કેવો? નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. નિશ્ચય સહિત વ્યવહાર હોવા છતાં પણ વ્યવહારનો નિશ્ચયમાં અભાવ છે. નિશ્ચય સહિત વ્યવહાર હોવા છતાં પણ વ્યવહારનો નિશ્ચયમાં અભાવ છે, એ વાત અહીંયા સિદ્ધ કરી છે. કેમ કે એમ કહ્યું ને કે આ ત્રણને છોડીને એનો ઉત્સર્ગ કરીને પછી પોતાના સ્વરૂપને ધ્યાવે છે, એટલે બધો વ્યવહાર છે એનો ઉત્સર્ગ કરીને પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે એનો અર્થ શું થયો કે નિશ્ચયમાં વ્યવહારનો તો અભાવ છે, શુદ્ધ પરિણતિમાં
શુદ્ધ પરિણતિમાં શુભરાગનો અભાવ છે, છતાં પણ મુનિને શુભરાગ થાય છે. હજી જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ને ત્યાં સુધી શુભરાગ હોય છે, પણ એને એ કંઈ ઉપાદેય નથી માનતા, આદરણીય નથી માનતા, એને આશ્રય કરવા લાયક માનતા નથી. એટલે સત્વરે એને છોડી દઈને તેઓ નિજ સ્વરૂપના ધ્યાનમાં લીન થાય છે, એમ અહીંયા કહે છે ગુરુદેવ. અહીંયા કહે છે 166માં પાના ઉપર કે ભાઈ આવો આ માર્ગ છે અને આ રીત છે, પણ પહેલા જાણતો ખરો કે આ કઈ રીતે માર્ગ છે, શું વાત છે. જાણે જ નહીં તો પછી એ માર્ગમાં જશે કેવી રીતે? એટલે કહે છે કે હજુ જેના આ માર્ગને કે એની રીતને જાણવાના પણ ઠેકાણા નથી, જેની શ્રદ્ધાના પણ ઠેકાણા નથી, તે માર્ગને કે રીતને કેવી રીતે પ્રાપ્ત કરશે? માર્ગને પ્રાપ્ત પછી કેવી રીતે કરશે? આ તો હજુ વ્યવહાર શ્રદ્ધા છે, પરલક્ષી જ્ઞાન છે. આ જાણવું, જેમ માર્ગ છે એમ જાણવો, આ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ગુરુની વાણી દ્વારા માર્ગને જાણવો, એ તો પરલક્ષી જ્ઞાન છે. આ શાસ્ત્રનું જ્ઞાન છે એ તો પરલક્ષી જ્ઞાન છે. ગુરુ કહે છે કે આ તો હજુ વ્યવહાર શ્રદ્ધા છે. આવું જ્ઞાન કરવું અને એવી શ્રદ્ધા થવી તો પણ એ કેવું છે? તો તે પરલક્ષી જ્ઞાન છે ને, એ તો વ્યવહાર શ્રદ્ધા છે. પરંતુ જેના પરલક્ષી જ્ઞાનમાં પણ યથાર્થતા નથી, તેને સ્વલક્ષી જ્ઞાનની યથાર્થતા આવે જ નહીં. એટલે જે આ માર્ગમાં ઊંડો ઉતરીને જાણવા માંગતો નથી કે માર્ગ કેવો છે, એવી વ્યવહારથી એને શ્રદ્ધા નથી. વ્યવહાર સાચો વ્યવહાર તો નથી કહેતા, પણ અહીંયા વ્યવહારનો અર્થ એ થાય છે કે એને જાણવું, જેમ છે તેમ યથાર્થ નિર્ણયો કરવા, અનુભવ વિનાના જે નિર્ણયો જે છે, તર્ક દ્વારા, આગમના અભ્યાસ દ્વારા જે નિર્ણય કરવામાં આવે, એ નિર્ણય સિદ્ધાંતને સમજવા. તો એમાં હજી ઠેકાણું નથી, એમાં હજી ઠેકાણું નથી, તો પછી એ મોક્ષ માર્ગમાં પ્રવર્તશે કઈ રીતે, એ અહીંયા તો કહેવું છે. પરલક્ષી જ્ઞાનમાં પણ હજુ તેને યથાર્થતા આવી નથી. એટલે કે વ્યવહારથી લાભ થાય એમ જે જાણે છે, તેનું તો એ પરલક્ષી જ્ઞાન પણ ખોટું છે. સ્વભાવથી લાભ થાય, બાહ્ય ક્રિયાકાંડથી લાભ થાય, બાહ્ય વ્રતથી લાભ થાય, એ ધર્મનું કારણ છે, અને એમ કરતા કરતા આગળ શુદ્ધ ભાવમાં જવાય એવી જેની માન્યતા છે, તો એને તો પરલક્ષી જ્ઞાનમાં પણ ભૂલ છે. પરલક્ષી જ્ઞાનમાં પણ એને ઠેકાણું નથી, એનું પરલક્ષી જ્ઞાન પણ ખોટું છે. પરંતુ જે પરલક્ષી જ્ઞાનમાં યથાર્થપણે આવ્યું છે, એટલે કે રાગથી વ્યવહારથી લાભ નથી અને સંકિતી વ્યવહારથી મુક્ત છે વગેરે, આવું જ્ઞાન સંકિત થવા પહેલા થયું છે, એટલે સાચું જ્ઞાન છે, એવી સાચી વ્યવહાર શ્રદ્ધા છે, તે પણ હજુ પરલક્ષી જ્ઞાન છે, પણ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન તો તે પરલક્ષી જ્ઞાનનું પણ લક્ષ છોડીને એવા પરલક્ષી જ્ઞાનનું, શાસ્ત્રના જ્ઞાનનું લક્ષ છોડીને સ્વચૈતન્યનું લક્ષ કરતા જે જ્ઞાનની દશા પ્રગટે તેને કહેવામાં આવે છે. જો અહીંયા ગુરુદેવે ધ્યેય શું છે, પોતે શા માટે આ અભ્યાસ કરી રહ્યો છે, દ્રવ્ય સ્વરૂપના અભ્યાસથી જો એ સંતોષાઈ ગયો હોય, એને આ બધું સમજણ પડી હોય, આ શાસ્ત્રનો અભ્યાસ કરતા બધું સમજાયું હોય અને સંતોષાઈ ગયો હોય, તેને સમજાવ્યું છે કે ભાઈ તને જે જ્ઞાન છે એ તો પરલક્ષી જ્ઞાન છે, આપણે એને માહિતી જ્ઞાન કહીએ, બધું માહિતીરૂપ છે. જ્યાં સુધી સ્વચૈતન્યનું લક્ષ કરી અને એવો અનુભવ નથી થતો, ત્યાં સુધી એ સમ્યક નથી, ત્યાં સુધી એ સમ્યક કહેવાય નહીં. તર્ક દ્વારા સમજવું, અનુમાન કરીને સમજવું, આગમ દ્વારા સમજવું, એ બધી વાત બરાબર છે, એમ જ હોય, અને એમ સમજ્યા પછીથી જ પ્રયોગ હોય. દેશના લબ્ધિની જે વાત કરવામાં આવે છે, તો એ દેશના લબ્ધિ એટલે શું?
દિશના તો જેને જ્ઞાન પ્રગટ થયું છે એની દિશના છે, ને લબ્ધિ તો એ જ્ઞાનને જે જે સાંભળે છે, સમજે છે અને એને સ્વીકારે છે, એની શ્રદ્ધા કરે છે, એને એ લબ્ધિ છે. હવે દેશના લબ્ધિ જે થઈ છે, સમ્યક દર્શન થતા પહેલા પાંચ લબ્ધિ હોય છે ને, તેમાં દેશના લબ્ધિ છે. દેશના લબ્ધિનો અર્થ શું છે? એ સમ્યક દર્શન પહેલા જે હોય છે, એટલે સમ્યક દર્શન થાય ત્યારે તો ધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધી તો ધર્મની શરૂઆત પણ નથી. આ તો સમ્યક દર્શનની પહેલા એમ કહીએ ને કે ભાઈ દેશના લબ્ધિ આવે, પછી કરણ લબ્ધિ, એ પાંચ લબ્ધિમાં પછી એ પ્રમાણે આવે. તો એ દેશના લબ્ધિ એટલે દેશના તો જેને એવી દશા પ્રગટ થઈ છે એ દેશના તો આપે છે. જે લબ્ધિ કોને થાય એટલે કોને એ ગ્રહણ કરવું થાય છે, દેશના જે ગ્રહણ કરે છે એ કોણ છે? તો સામજીવ છે. અને દેશના લબ્ધિને પછી પ્રાયોગિક લબ્ધિ, તો અહીંયા ગુરુદેવે એ વાત કરી છે કે ભાઈ હજી તો એ પરલક્ષી જ્ઞાન છે એ હજી તો એને પ્રાપ્ત કર્યું છે, અને એથી કઈ એ સમ્યક જ્ઞાની થઈ જાય છે એમ નથી. પણ તે પરલક્ષી જ્ઞાનનું પણ લક્ષ છોડીને, એટલે એ જ્ઞાનમાં જે જાણ્યું છે એને આત્મસાત કર્યું છે, એને બરાબર સ્વીકાર્યું છે, એવી એને શ્રદ્ધા પણ વર્તે છે. એટલે બીજી રીતે એને કહીએ તો કે ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે. ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો એટલે એને શું હોય કે એને કોઈ ફેરવવા માંગે તો હવે એમ જલ્દી ફેરવાઈ ન જાય, ફેરવાઈ ન જાય, એનો નિર્ણય પાકો હોય. તો એ દશા થઈ છે તો પણ ગુરુદેવ કહે છે કે એ બધું પરલક્ષી જ્ઞાન છે, પણ એ પરલક્ષી જ્ઞાનનું પણ લક્ષ છોડીને સ્વચૈતન્યનું લક્ષ કરતા, પોતાના સ્વરૂપનું લક્ષ કરતા જે જ્ઞાનની દશા પ્રગટ થાય એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. બહુ સ્પષ્ટ વાત અહીંયા કરી દીધી. એટલે જે પાંચ લબ્ધિની વાત કરીએ છીએ એમાં જે પહેલા દેશના લબ્ધિની, પ્રાયોગિક લબ્ધિની એ પ્રમાણે જે વાત કરીએ છીએ તો ત્યાં સુધી તો હજી સમ્યક દર્શન થયું પણ નથી. સમ્યક દર્શન પહેલાની એ તો બધી વાત છે. તો એવું આ જે જ્ઞાન આપણે જે શાસ્ત્રનું જ્ઞાન વગેરે કરીએ એ બધું એ સંતોષાઈ જવા જેવું નથી. એનાથી સંતોષાવાનું નથી, પણ એમાંથી બોધપાઠ મેળવી અને જે કરવાનું છે, જે પ્રયોગ કરવાનો છે એ પ્રયોગમાં જવાનું છે, આગળ વધવાનું છે, એમ કહેવાનું આશય છે. પણ એમાંય ઠેકાણું નહીં, એમાંય પ્રમાદ કરે, જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજવા ન માગે, સમજવું જ નથી. અચ્છા એમ કે તમારે તો વાતો કરવાની હોય ને, બીજું શું હોય, તમે તો વાતો કરો છો. ઘણા લોકો એવું માને છે, સ્વાધ્યાય જે હોય એને એમ જ માને કે એમાં ક્યાં કરે, પૂજા કરે તો બરાબર, બાકી તો બધી વાતો એમ બાહ્યમાં વ્રત તપ ન કરતા હોય. એટલે એમ કે તમારે તો વાતો જોઈએ છે ને, બીજું ક્યાં કઈ હોય છે એમ નથી. મૂળ વસ્તુને જ્યાં સુધી સમજ્યા નથી ત્યાં સુધી કોઈ ધર્મ છે જ નહીં. ધર્મની શરૂઆત તો સમ્યક દર્શન પછીથી થાય છે. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે, એટલે કે જે માર્ગની શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત તો સમ્યક દર્શનથી થાય છે. તો એવા મોક્ષ માર્ગની શરૂઆત માટેનો જે માર્ગ જે છે એ આ છે. દ્રવ્યકૃતનો અભ્યાસ અને એ પ્રમાણે પછી આગળ વધીને પ્રયોગ કરવો એ માર્ગની પ્રાપ્તિનો માર્ગ છે, એ માર્ગની પ્રાપ્તિનો માર્ગ છે. અહીંયા કહે છે કે મુનિરાજ, મારો પૂર્ણ પ્રભુ હું છું, હું જ ભગવાન છું. મારો પૂર્ણ પ્રભુ હું છું, હું જ ભગવાન છું, એમ આવો વિકલ્પ નહીં, એવો વિકલ્પ માત્ર નહીં, આત્માને ધ્યાનમાં લઈને પોતાના પૂર્ણ મહિમાવંત ભગવાન સ્વરૂપ સ્વભાવમાં એકાગ્ર થાય છે તેને ધ્યાવે છે. કોણ? મુનિરાજ. એને એવી રીતે મુનિરાજ ધ્યાવે છે, મારો પૂર્ણ પ્રભુ હું છું ને હું જ ભગવાન છું, એમ આત્માને ધ્યાનમાં લઈને પોતાના પૂર્ણ મહિમાવંત ભગવાન સ્વરૂપ સ્વભાવમાં એકાગ્ર થાય છે તેને ધ્યાવે છે. મુનિરાજ અતિન્દ્રિય આનંદનો નાથ એવા ભગવાન આત્મામાં એકાગ્ર થઈ અને તેને ધ્યાવે છે, એટલે નિર્વિકલ્પ આનંદનો સ્વાદ લે છે, આવી વાત છે. આગળ કહે છે એના પછીના પેરેગ્રાફમાં ટીકાની વાતને લીધી છે કે અથવા ફરી ફરીને કલેવરનું એટલે શરીરનું પણ અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે,
એટલે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, અથવા ફરી ફરીને કલેવરનું એટલે શરીરનું પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે. અશુચિ ભાવના છે ને શરીરને વિશેની, અશુચિ ભાવના કે આ શરીર તો અશુચિ છે, હાડ માંસનું પિંડ જે છે એ મળમૂત્ર શ્લેષ્મ ઘર છે એ અશુચિ છે. એવી અશુચિ આત્માને હોય નહીં, આત્મામાં એવી અશુચિ હોય નહીં, આત્મા એવી અશુચિમાં વ્યાપે નહીં અને એવી અશુચિ આત્મામાં વ્યાપે નહીં. એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ પૂર્ણ પવિત્ર છે એવી અશુચિ ભાવના છે. તો એને અશુચિ પણ સર્વ તરફથી ભાવે છે એટલે એવી ભાવના ભાવે છે એની વાત અહીંયા કરી છે. કે છે કે મુનિ કાં આત્માનું ધ્યાન કરે કાં એવો વિચાર વિકલ્પ કરે કે હો આ શરીરમાં તો માંસ હાડકા વિષ્ઠા પેશાબ ચામડા ભરેલા છે. આ શરીરમાં તો માંસ હાડકા વિષ્ઠા પેશાબ ચામડા ભરેલા છે એ રીતે શરીરનું અને શરીરના દરેક અવયવનું અશુચિપણું છે એમ ભાવના કરે છે. કૃપાળુ દેવે પણ આ વાત બહુ સરસ રીતે કરી છે અને એમાં સ્ત્રી સંબંધીની વાત કરતા એમણે કહ્યું છે કે તું સ્ત્રીનું ચામડી વિનાનું સ્વરૂપ ચિંતવજે. ચામડી વિનાનું તને જો સ્ત્રી પ્રત્યે ખૂબ રૂચિ થતી હોય, રાગ થતો હોય, આસક્તિ થતી હોય તો તું એનું શરીર ચામડી વિનાનું ચિંતવજે. અહીંયા ગુરુદેવે એ વાત લીધી છે કે આ શરીરમાં તો માંસ હાડકા વિષ્ઠા પેશાબ ચામડા ભરેલા છે એ રીતે શરીરનું અને શરીરના દરેક અવયવનું અશુચિપણું છે એમ ભાવના કરે છે. કોણ? મુનિરાજ એવી ભાવના કરે છે. પહેલા તો વાત એ આવી કે આત્માનું ધ્યાન કરે છે અને પછી જો એ કરે છે અથવા અથવા કરીને આ બીજી વાત કીધી છે. તેઓ શુભ વિકલ્પથી આ શરીરનું કલેવરનું અશુચિપણું ભાવે છે કે આ શરીર તો માંસ હાડકા લોહી પરુ અને વીર્યનો પિંડ છે, જ્યારે ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ આદિ ગુણોનો પિંડ છે. આમ આ આત્મા શુચિ છે અને શરીર અશુચિ છે. સમયસારજીની 72મી ગાથામાં પણ આવે છે ને કે પુણ્ય પાપના પરિણામ અશુચિ છે, પુણ્ય પાપના પરિણામ અશુચિ છે. એટલે પછી દયાદાન વ્રત ભક્તિ પુણ્ય પરિણામ શુભ વિકલ્પ પણ અશુચિ છે એમ ત્યાં વાત લીધી છે. તે ઉપરાંત ત્યાં એમ પણ કહ્યું છે કે પુણ્ય પાપના પરિણામ વિપરીત એટલે કે જળ છે, દયાદાન કે મુનિને વ્રતનો વિકલ્પ ઉઠે તે પણ અચેતન જળ છે. કેમ કે રાગમાં જાણવાની શક્તિ નથી એટલે એને જળ કહ્યા. એ રાગ છે, શુભરાગ છે, એ રાગમાં જાણવાની શક્તિ નથી એટલે એને જળ કહ્યો. અને ત્રીજું કહ્યું કે પુણ્ય પાપના પરિણામ દુઃખ કારણ છે, શુભરાગ પણ દુઃખ કારણ છે એમ ત્યાં કહ્યું છે. જ્યારે ભગવાન આત્મા તો અશુચિની સામે શુચિ છે, ભગવાન આત્મા શુચિ છે, જળની રાગની સામે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એમ કહ્યું. અને ત્રીજું એ બધા દુઃખના કારણ છે એની સામે ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ છે એ રીતે વાત કરી છે. અને આવું ભેદ જ્ઞાન કરી અને મુનિરાજ આત્માને ધ્યાવે છે પણ જો તેઓ આત્મામાં સ્થિર ન રહી શકતા હોય તો કલેવરનું શરીરનું અશુચિપણું ભાવે છે એમ અહીંયા કહે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. તો શુભધામ બોલીએ.